वडोदरा शहर में खोडियानगर विस्तार में पीवानुं पाणी समयसर नहीं अपाता स्थानिकोए हल्लाबोल कर्यो हतो। वडोदरा शहर विविध विस्तारों में लोग पानी की समस्या की त्राहीमाम छे। पानी की समस्या सामनो करता लोग आवनार तंत्र सामे विरोध प्रदर्शन करता होय छे। वडोदरा महानगरपालिका सत्ताधीशो पानी आपवामां पण वाहला दवलानी नीति वापरी रह्या छे तेवामां आक्षेप कर्या हता। केटलाक विस्तार में दिवस में बे वार पानी मळे छे, ज्यारे केटलीक सोसायटी में एक टाइम पण पूरता प्रेशर थी पानी मळतुं नथी। आवी नीतिना कारणे खोडियानगर विस्तार में अनेक सोसायटीना रहीशो पालिकाना मानव सर्जित एटले के कृत्रिम पानीना कापथी परेशान थई उठ्या छे। खोडियानगरना विस्तार में आवेली शरणम हैप्पी होम, शिवम हैप्पी होम, रुद्राक्ष रिवेरा सहित आसपासनी सोसायटी में केटलाक दिवसथी पानी नियत समय करता ओछा समय माटे आवी रह्युं छे। रोजे रोज अहीं पानीनी टैंकरो मंगावी पड़े छे। वारंवार विस्तारना नगर सेवकोने रजूआत करी होवा छतां कोई निकाल आवतो नथी। ज्यारे गत रोज पण पाणी नहीं आवता रहीशो रोषे भराया हता अने सयाजीपुरा पाणीनी टांकीए पहोंची जईने होबाळो मचाव्यो हतो। रहीशोए पाणी छोड़वानो रजिस्टर चेक करता तेओना विस्तारना पाणी छोड़वाना समयमां चक चाक जोवा मळी हती। स्थानिक रहीशोए अधिकारीओ साथे सयाजीपुरा टांकी उपरथी ज फोन पर वात करी हती, परंतु अधिकारीओ पण खो आपता नजरे चढ्या हता। अंते अटकायेला रहीशोए रोषे भराईने होबाळो करता रात्रे 11 कलाके पाणी छोड़वू पड्यू हतुं। टोळुं पाणीनी टांकीए पहोंच्युं त्यारे बे खानगी टैंकरो पाणीनी टांकी परिसरमां ऊभी हती। रहीशोनो रोष जोईने टैंकर चालको स्थळ छोड़ी नासी छूट्या हता। अर्धी रात्रे सयाजीपुरा टांकीमांथी खानगी वॉटर सप्लायरने पाणी भरी आपवानुं कौभांड सामे आव्युं हतुं। आ संदर्भे स्थायी समितिना चेरमेन डॉक्टर हितेन्द्र पटेल द्वारा जणाव्युं हतुं के पूर्व अने दक्षिण विस्तारना लोकोने पूरतुं पाणी मळी रहे ते दिशामां પાણી માટે વારંવાર એક અરજી કમ્પ્લેન કરી હતી। અમારા ત્યાં કોર્પોરેટર પણ આવીને ગયા છે બે વખત। એ લોકોએ પણ બધું અમને કર્યું। એ લોકોના માણસો બીજા દિવસ આવીને પ્રેશર ચેક કરે, પ્રેશર ચેક કર્યા પછી ત્રીજા દિવસથી પાણી અમારા ત્યાં 7 દિવસ માટે કમ્પ્લેટ પ્રેશરમાં આવતું હતું અને ત્યાં અમને લોકોને બધાને પૂરું પડતું હતું। એના પછી બધું પાણી પાછું લો થવા માંડ્યું। અમે કીધું હશે ભાઈ ઉનાળો છે તો બધા માટે હશે એવું હશે, પણ અમારા ત્યાં શરણમ હેપી હોમમાં 7 ટાવર છે। 7 ટાવરમાં ટોટલ 126 ઘર છે। 126 ઘરમાં અમારા ત્યાં ટોટલ જો તમે લાઇન ગણો તો 26 લાઇન હશે, 3 ટાંકીની મળીને ટોટલ, બરાબર છે। હવે એમાં અમારે ત્યાં ફોર્સ જ એટલો આવે છે કે અમારે પાણી પૂરું પડતું હોય રોજ અમારે ટેન્કર મંગાવવા પડે છે। દરેક ટાવરથી અમારે 2 ટેન્કર મંગાવવા પડે છે। હવે એ ટેન્કર અમારે મંગાવવાનો ખર્ચો તો અમે વેરો ભરીએ કે આ ટેન્કરનો ખર્ચો ભરીએ? જો કોર્પોરેશનથી પાણી પૂરું ના પડતું હોય તો પાણીની લાઇન કાપી નાખો, અમે લોકો ટેન્કરથી કામ ચલાવીશું, બરાબર છે। અને જો તમારે જો વેરો જોઈતો હોય તો કાયદેસર રીતે અમને પાણી આપો। અને બીજી એક વાત કે આ બાજુની બધી લાઈન ને પેલી બાજુની બધી લાઈન બનિયાન્ટ્રી બાજુની બરાબર છે, એ બધી જગ્યાએ 2-2 ટાઈમ પાણી મળે છે, સવારે પણ મળે છે, સાંજે પણ મળે છે। જે પાણી વેસ્ટ પણ થાય છે એનો વિડીયો પણ છે અમારી પાસે, બરાબર છે। એ પાણી વેસ્ટ પણ થાય છે અને એનો વિડીયો પણ છે અમારી પાસે। 1 કલાક પણ પાણી પૂરેપૂરું મળતું નથી। અમે કેટલા દિવસથી સંઘર્ષ કરતા હતા, આજે અમે લોકોને છેલ્લે એવું થયું કે સાલું 7 વાગ્યાનું 5 વાગ્યાનું પાણી ગયું છે અને આ પાણી આવ્યું છે 8:40 અને પાણી બંધ થયું છે પાછું 8:40 પહેલાં, એટલે એની માટે અમે લોકો આજે અહીંયા આવ્યા અને અહીં ટાઈમની અંદર આ લોકોએ રજિસ્ટરમાં ચેકાચૂક કરેલી છે, બરાબર છે। અને આજે અમે આ લોકોને દબાણ કર્યું ત્યારે એ લોકોએ હમણાં અહીં વાલ ખોલ્યો છે તો હમણાં ફરી અમારે ત્યાં પાણી આવ્યું છે। અધિકારીઓ સાથે ફોન પર વાત કરી, કોની સાથે? અધિકારીને અમને ફોન કર્યા, અમારો ફોન પહેલો એમને ઉચક્યો નથી, બરાબર છે। પછી આ ભાઈને અમે લોકો બરાબર ફોર્સ કર્યો, તેના પછી એ ભાઈએ કંઈ ફોન કર્યો છે ભાભોર સાહેબને, તો ભાભોર સાહેબે એવું કીધું કે અમે હમણાં તમને પાણી છોડી દઈએ છે। હવે પહેલી એક વાત, અમે જ્યારે અહીંયા આવ્યા કે ભાઈ પાણી કામ તમને કે પ્રેશર નથી, બરાબર સાંભળજો વાત, પ્રેશર નથી। હમણાં ભાભોર સાહેબ જોડે વાત કરી ને ભાભોર સાહેબ એવું બોલ્યા કે હમણાં અમે હું તમને કહે કે પાણી છોડાય પછી કાલની વાત આપણે કાલે જોઈ લઈએ છીએ, મોટા સાહેબોને વાત કરી છે, રાઠોડ સાહેબની બધાને વાત કરી, તો હમણાં પ્રેશર કઈથી આવ્યું? ક્યારનું પ્રેશર નહોતું તમારી પાસે? હમણાં પ્રેશર આવી ગયું તમારી પાસે? એટલે આ જાણી જોઈને અમને હેરાન કરે છે અને ટેન્કરો ઊભા છે અને 8 ટેન્કરો અમે લોકો સવારે મંગાવીએ છીએ, 800 રૂપિયા એક ટેન્કર અમે આપીએ છીએ 4000 લિટરના, બરાબર છે। તો અમે શું કરીએ? આનું 100% પાણીની ચોરી થાય છે, આ ટેન્કર ઊભા છે, જોઈ લો તો, જોઈ લો તો વિડીયોમાં, આ ભાવ જોઈ લો, આ ભાઈ જોઈ લો, આ ઉભા જોઈ લો તમે, ટેન્કર ઊભા જ છે, તમે જોઈ શકો છો પાણી આપે છે પછી। ત્યારે અમે અહીંયા રજિસ્ટર ચેક કર્યું, આ રજિસ્ટરમાં બી એ લોકોએ છેડખાણી કરેલી છે, ઓવર રાઇટિંગ કરેલું છે। આ ગવર્મેન્ટ રજિસ્ટરમાં આવી રીતે ઓવર રાઇટિંગ કોણ કરે છે? અને બીજી વસ્તુ, આ લોકોને ખબર જ નથી કે આ લખીને કોણ ગયું છે। અમે બહુ, અમે બધા લોકોએ એમને બહુ રિક્વેસ્ટ પણ કરી કે જે રિસ્પોન્સિબલ પર્સન છે એને અહીંયા બોલાવો અને અહીંયા આવીને ને અમને વ્યવસ્થિત જવાબ આપે કે આ પાણીનું સોલ્યુશન ક્યારે આવશે। રોજે સવારે ઉઠીને પાણી નથી, બપોરે પાણી નથી, 12-12, 1-1 વાગ્યા સુધી અમારા ઘરમાં કોઈ કામ અમારાથી થતું નથી, કામવાળા આવીને પાછા જતા રહે છે, અમારે કામ ધંધે જવાનું હોય, નહાવા માટે પાણી નથી, કોઈ વસ્તુ માટે નથી।
અમારે અમારા ફ્લેટમાં શરણમમાં અમારા જે ફ્લેટ છે એનામાં તો 3 BHK છે, 3 બેડરૂમ છે અને 3 બાથરૂમ છે, 1 વોશ એરિયા છે અને એ ત્યાં આખા ટાવરના મળીને 20 હાઉસીસ છે અને એમાંથી ખાલી 4 જ નળના કનેક્શન આપેલા છે. તો આ નળના કનેક્શનનું બાયફર્કેશન કઈ રીતે કર્યું છે એ સાહેબને અહીંયા બોલાવો અને એમને પૂછો કે જો 20 ઘર છે એક ટાવરમાં, એમાં બી એક ઘરમાં 3 બાથરૂમ છે, એનો મિનિંગ શું છે કે કમસે કમ 3 ફેમિલીઝ તો રહેતી હશે એનામાં, તો 6 જણ તો 6 જણ મોટા અને 2-4 નાના બચ્ચા એવી રીતે 8-9 જણ તો રહેતા હશે તો જ 3 BHK લીધું હશે, વરના 1 BHKમાં ના થઈ જાય. તો પછી જો આટલું મોટું લઈ રહ્યા છો અને ઘરના હિસાબે તમે વેરો લઈ રહ્યા છો, પાણીનો ટેક્સ લઈ રહ્યા છો, બધું તમે હાઉસના સ્ક્વેરફૂટના એરિયાના અકોર્ડિંગ લઈ રહ્યા છો, તો પાણી અને ફેસિલિટીઝ પણ એ હિસાબથી તમારે આપવી પડે ને. અને આજે એ સાહેબને કહો કે અહીંયા આવે અને અમે અમારી સાથે વાત કરે, અધરવાઇઝ હવે આ બધા લોકો અહીંયા આમને એમ જ ઊભા છે એમ. અને સાહેબ કહે છે કે અમે કામમાં છે, એમનું કામ તો જનતા છે, જનતા તો અહીંયા ઊભી છે. રુદ્રાક્ષ રિવેરાના રહેવાસી છે, છેલ્લા 7 વર્ષથી પાણીની તકલીફ છે. અમે ઘણી વખત અહીંયા પ્રોગ્રામ આપેલા છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો પ્રાઇવેટ ટેન્કરો અહીંયા પડેલી છે, એમના માણસોને પૂછવામાં આવે છે તો એવું કહી રહ્યા છે તો ભાભોર સાહેબના કહેવાથી અહીંયા મૂકેલી છે. આ જગ્યા સરકારી છે, ત્યાં પ્રાઇવેટ ટેન્કરો શું કરે છે? અમે છેલ્લા 1.5 કલાકથી એમને વિનંતી કરી રહ્યા હતા, ભાભોર સાહેબથી લઈને બીજા એમના કોઈ પટેલ સાહેબ, એમના પછી બીજા કોઈ સાહેબ, રાઠોડ સાહેબ, બધા ખાલી એવું અમે જોઈ લઈએ છીએ. અમે 7 વર્ષથી અહીંયા પરેશાન છીએ, અમે અમારા ઘરો વેચવા કાઢવા એ કન્ડિશન પર આવી ગયા છે. અહીંયા અમારી બાજુના એરિયામાં જ્યાં આગળ આ લોકો 2-2 ટાઈમ પાણી આપી રહ્યા છે, અમારા આખા વિસ્તારમાં પાણીની પ્રોબ્લેમ 7 વર્ષથી છે. અમે અત્યાર સુધીમાં લાસ્ટમાં લગભગ 1.5 લાખ રૂપિયાનું પાણી ખરીદેલું છે, જે પાણી અમને એવી શંકા છે કે અહીંથી જ ભરાવીને આપી રહ્યા છે. આ રીતનું અમારું આ રુદ્રાક્ષ રિવેરાનું કહેવું છે. સેમ વસ્તુ અવધ સિટી, સેમ વસ્તુ શરણમ, સેમ વસ્તુ શિવમ, એની આજુબાજુના બધા જ વિસ્તારોમાં પ્રોબ્લેમ છે. આ છેલ્લા કેટલા વખતથી કાર્યક્રમ ચાલે છે, આ લોકોના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સભાસદમાં કોર્પોરેટરનું બી આ લોકો કોઈ સાંભળી નથી રહ્યા, એમની મરજીથી ચલાવી રહ્યા છે. અત્યારે અમે એમને જ્યારે પ્રેશર કર્યું, અમે એમને ધમકી આપી કે હવે તમને કંઈક હાનિ કરીશું, ત્યારે એ લોકોએ વાલ ખોલ્યા, જે અત્યાર સુધીમાં કોઈ દિવસ પાણી આ રીતનું આવેલું નથી. અત્યારે પાણી પૂર્ણ રીતે આવે છે, બરાબર છે. આ રીતની હવે તકલીફ છેલ્લા 7 વર્ષથી છે, હજુ સુધી કોઈ નિકાલ નથી. કેટલા પરિવારોનાથી ઇફેક્ટિવ થયા છે? અમારા રુદ્રાક્ષ રિવેરામાં 140 ફ્લેટ છે, 140 ફ્લેટ પ્રમાણે 5 ફેમિલીનું દરેક જગ્યાએ ઘર, 700 લોકો આ જ પ્રમાણે શરણમ છે, જેમાં બી ઓછામાં ઓછા લગભગ 70-80 ફ્લેટ છે. આ જ લાઇનમાં બીજું શિવમ છે, ત્યાં આગળ બી 101 ફેમિલી છે, શરણમમાં 126 ફેમિલી છે. હજુ ઘણા બધા એવા છે કે જે લોકો આ લોકો સાથે લડવા માટે તૈયાર નથી, એ લોકો કંટાળેલા છે, એ લોકો અહીંયા હયાત અત્યારે છે નહીં. ઘણી બધી લગભગ 500-700 ફેમિલી છે જેમને આ પાણીનો પ્રોબ્લેમ છેલ્લા 3-4 વર્ષ, અને અમે સ્પેશિયલી રુદ્રાક્ષમાં 7 વર્ષથી આ પ્રોબ્લેમને અત્યારે અમારે સહન કરી રહ્યા છે. વડોદરા કોર્પોરેશનના અંતર્ગત આવેલી જેટલી પણ પાણીની ટાંકીઓ છે એના ભાગમાં ગઈકાલે એક વિષય બહાર આવ્યો હતો, જેમાં સયાજીપુરા કમાન્ડ એરિયામાં કેટલીક સોસાયટીમાં પ્રેશર ઓછું હતું, અને એ પ્રશ્નથી જે વાત આપના માધ્યમથી આવી છે એમાં હાલમાં જે દક્ષિણ ઝોન અને પૂર્વ ઝોનના પાણીના પ્રશ્નની વાત ચાલી રહી છે, એમાં આ વિભાગ પણ વંચિત નહીં રહે એવું વિશ્વાસ સાથે વાત કરું છું કે આ ભાગમાં પણ પાણી સમયસર મળે, પ્રેશરથી મળે એવો મારો પ્રયત્ન રહેશે.